અને હવે કોરોનાની ટોપ 10 ખબરો. ભારતમાં કોરોના વેક્સિન અંગે શરૂઆતમાં જોવા મળેલ ખચકાટ હવે દૂર થઈ રહ્યો છે. તમામ રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના કારણે ઓછા દિવસમાં સૌથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા. ભારત સૌથી આગળ છે. માત્ર 7 દિવસમાં લગભગ 14 લાખ જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા છે, જે દુનિયાનું સૌથી ઝડપી અને મોટું રસીકરણ છે. નવસારીમાં સહેલાણીઓ માટે બીચ ખુલ્લા મુકાશે. 11 મહિના બાદ દાંડી અને ઉમરાટ બીચ ખુલ્લા મુકાશે. કોરોનાને લીધે દરિયાકાંઠે બીચ પર જવા માટે પ્રતિબંધ મુકાયો હતો. સોમથી શુક્રવાર સુધી પ્રવાસીઓ માટે હવે તે ખુલ્લા મુકાશે. શનિવાર રવિવાર પ્રવાસીઓ માટે બંધ રહેશે બીચ. રજાઓમાં વધુ ભીડ એકઠી થતી હોવાથી 2 દિવસ બંધ રખાશે બીચ. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો. 1 દિવસમાં કોરોનાના 14,849 નવા કેસ નોંધાયા, જ્યારે 155 દર્દીના થયા મૃત્યુ. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા 19.17 કરોડને પાર થઈ, જ્યારે વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 9,93,00,000ને પાર, જેમાંથી અત્યાર સુધીમાં 21,31,000થી વધુ દર્દીઓના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 7.14 કરોડથી વધુ દર્દીઓ કોરોના સામે થયા સ્વસ્થ. કોરોના સામેની જંગમાં વેક્સિનની ભૂમિકા મહત્વની છે. ભારતને 2 વેક્સિનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ઘણા પાડોશી દેશોને પણ વેક્સિનના ડોઝ પૂરા પાડ્યા છે. મહામારી સામેની જંગમાં ભારતે દુનિયાના ઘણા દેશોની મદદ કરી તે બદલ WHOએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્યા વખાણ અને આભાર પણ વ્યક્ત કર્યો. ફ્રાન્સમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 30,11,000 લોકોને સંક્રમણ લાગ્યું. ફ્રાન્સમાં કોરોનાના રોજના સરેરાશ 20,000 નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સામે મૃત્યુ આંકમાં પણ સતત વધારો. ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોના સંક્રમિત 649 લોકોના મૃત્યુ થયા. આ મહામારીમાં અત્યાર સુધીમાં દેશમાં 72,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની અવર વર્લ્ડ ઇન ડેટામાં દુનિયાભરમાં ચાલી રહેલા વેક્સિનેશનનો ડેટા મુજબ 22 જાન્યુઆરી સુધી દુનિયાભરમાં 5.7 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા, જેમાં 1.75 કરોડ વેક્સિન ડોઝ અમેરિકામાં, 1.5 કરોડ ડોઝ ચીનમાં, યુકેમાં 58 લાખ ડોઝ, ઇઝરાયલ 33 લાખ, UAEમાં 23 લાખ, જર્મનીમાં 15 લાખ, ભારતમાં 14 લાખ ડોઝ અપાયા છે. ગરીબ દેશો કોરોનાની રસીથી વંચિત રહી ન જાય તે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કરી પહેલ. WHO પોતાના કોવેક્સ પ્રોગ્રામ હેઠળ આવતા મહિને કોરોનાની રસી ગરીબ દેશો સુધી પહોંચાડશે. WHOએ કોરોનાની રસીના 4 કરોડ ડોઝ માટે ફાઇઝર અને બાયોએનટેક સાથે સમજૂતી કરી છે. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે પણ ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન ઇમરજન્સીને ઉપયોગ માટે મંજૂરી આપી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ થોડા દિવસોની અંદર દક્ષિણ આફ્રિકાને 15 લાખ કોવિશિલ્ડના ડોઝ સપ્લાય કરશે, જે હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના 14 લાખથી વધુ કેસ સામે આવ્યા, જ્યારે 40,000 લોકોના થયા મૃત્યુ. અમેરિકામાં મોડર્નાની વેક્સિન આપવા પછી 1200 લોકોને તેની આડઅસર થઈ હોવાના કેસ નોંધાયા. US માં 18 ડિસેમ્બરના રોજ મોડર્નાના વેક્સિનની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી 10 જાન્યુઆરીએ 40 લાખ લોકોને મોડર્નાની વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 1,266 લોકોને આડઅસર થઈ હોવાનું રિસર્ચમાં સામે આવ્યું. કોરોનાના નવા સ્ટ્રેન અંગે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને આપ્યું નિવેદન. કહ્યું, ગયા મહિને બ્રિટનમાં જોવા મળ્યો હતો COVID-19નો નવો સ્ટ્રેન. નવો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ અંગે કેટલાક પુરાવા પણ મળ્યા. સૌપ્રથમ લંડનમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની જાણકારી મળી. કોરોનાની નવા સ્ટ્રેનને પગલે મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે.